રાજકોટ ના નાના મવા વિસ્તાર માં આવેલ ટીઆરસી ગેમ ઝોન માં ભયાનક આગ ની ઘટના સામે આવી છે. ગેમ ઝોન આગકાંડ માં 24 લોકો ના મોત થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ મૃતદેહો ની લાઈન લાગી છે. મૃતકો માં ગોંડલ, ઉપલેટા અને રાજકોટ ના લોકો સામેલ છે. ફાયર એનઓસી વગર ચાલતો હતો રાજકોટ નો ટીઆરપી ગેમ ઝોન. તો લાપતા બાળકો માં મા બાપ હોસ્પિટલ માં સરેરાશ આફરત. રાજકોટ માં મોત ના તાંડવ વચ્ચે ચારે તરફ ભૂસકા અને આકરણ છવાયું જોવા મળી રહ્યું છે. અનાજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રાજકોટ થી જોડાયા છે હર્ષલ ખંડેરિયા. હર્ષલ, જણાવશો કે જે પ્રમાણે આગની ઘટના બનવા પામી છે, રાજકોટ ની અંદર મૃતકો 24 લોકો ના મૃતદેહો મળવા પામ્યા છે, આ બાબતે વધુ વિગત શું છે? અત્યારે હાલની પરિસ્થિતિ શું જણાઈ રહી છે? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે શોકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. જે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે અનેક પરિવારોના મારા વિખાઈ ગયા હોય તેવું સામે આવ્યું છે. જેમાં 24 લોકોના મૃત્યુ થયા હોય તેમ પણ સામે આવ્યું છે અને વધુ આંકડો સામે આવે તેવી આશંકા પણ સર્જાઈ રહી છે. જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોની લાઈન લાગી છે અને મૃતકોમાં ગોંડલ, ઉપલેટા અને રાજકોટના લોકો હોય તેવું પણ સામે આવ્યું છે. તેમજ વધુ વાત કરીએ તો ફાયર એનઓસી વગર ચાલતો તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અને લાપતા બાળકોના મા બાપ અત્યારે હોસ્પિટલમાં આક્રાંત વચ્ચે ધુસકા ભરે રડી રહ્યા છે તેવું પણ સામે આવ્યું છે. જી જી હજુ જણાવશો કે જે પ્રમાણે ગેમ ઝોન આક્રાંતમાં 24 લોકોના મોત થયા છે, શું હજુ પણ આ આંકડો વધી શકે તેમ છે? જી ચોક્કસથી વાત કરીએ તો હાલ 24 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવે છે પણ હજુ આંકડો વધે તેવી આશંકા પણ સર્જાઈ રહી છે. જી જી હશે, જે પ્રમાણે 5 વર્ષ પહેલા સુરતમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો ત્યારબાદ આ સૌથી મોટો અગ્નિકાંડ સર્જાયો છે જેમાં એનઓસી વગર રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન ચાલતું હતું. તો આ બાબતે કોઈ આગળ પગલાં ભરવામાં આવશે કે કેમ? જી ચોક્કસથી વાત કરીએ તો સુરત જે અગ્નિકાંડ સામે આવ્યું હતું ત્યાર પછી તંત્ર સતર્ક બન્યું હતું. આજે પણ એવું જણાઈ રહ્યું છે, તંત્રએ સૂચના પણ આપી દીધી છે, મુખ્યમંત્રી દ્વારા સતર્કતાના પગલાં લેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. જી જી હર્ષદ, ધન્યવાદ આ બાબતે માહિતી આપવા બદલ. જે પ્રમાણે રાજકોટના નાના મોટા વિસ્તારમાં છે ગેમ ઝોન આકાંડમાં 24 લોકોના મોત થયા છે, હજુ પણ આંકડો વધે તેવી શક્યતા છે. રાજકોટના મોતના તાંડવ વચ્ચે ચારે તરફ ત્યાં ધુસકા અને આક્રમ છવાયેલો જોવા મળી રહ્યો છે.